આજ રોજ ઈદર તાલુકા ફળ અને શાકભાજી ઉત્પાદક ખરીદ વેચાણ મંડળી સહકારી સંઘ લિમિટેડનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ઈડર ભિલોડા હાઈવે પર આવેલા મોહનપુરા દિવેલા સહકારી સંઘ ખાતે સાબરકાંઠા સાંસદ દીપકસિંહ રાઠોડ અને ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્યની નવીન ફળ અને શાકભાજી સહકારી સંઘનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ દીપકસિંહ અને ધારાસભ્ય હિતુ કનોડિયા અને હાજર મહેમાનોનું ફૂલહાર મોમેન્ટો અને સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું તથા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, જેમાં જગતના તાત ખેડૂતને તેની મહેનત અને પરસેવે પાડી પકવેલા ફળ ફળાદી અને શાકભાજીના યોગ્ય ભાવ મળી રહે એ હેતુથી આ ખરીદ વેચાણ સહકારી સંઘ સ્થાપના કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અને સહકારી સંઘના માધ્યમથી આ વિસ્તારના મોટા પાયે ફળ અને શાકભાજીનું વાવેતર થાય અને અહીંના ખેડૂતે ઉત્પાદન કરેલા ફળ અને શાકભાજી સમગ્ર ભારતના બજારમાં જઈ ઊંચા ભાવે મેળવી કિસાન આર્થિક સદ્ધર બને એવા ખેડૂતના હિત માટે પ્રયાસ કરવામાં આવશે એવી વક્તાઓએ આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતમાં સભા મંડપ ઊભા કરવામાં આવેલા સેલ્ફી પોઈન્ટમાં ખેડૂત સહકારી આગેવાનોએ સાંસદ દીપકસિંહ અને ધારાસભ્ય હિતુ કનોડિયા સાથે સેલ્ફી પડાવી હતી. આ પ્રસંગે ઈડર તાલુકા પંચાયત પ્રમુખ ધનમેન્દ્ર પટેલ, ભાજપ અગ્રણીય પીસી પટેલ, લાલપુર ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ અશોકભાઈ પટેલ તથા ખેડૂતો, સહકારી આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સાબરકાંઠામાં એક નવો સંઘ ઊભો થઈ રહ્યો છે અને એમાં ફળ અને શાકભાજી સ્વાભાવિક બધાના જરૂરિયાત વાળી અને કિસાનને મજબૂત બનાવવો હોય, આદરણીય નરેન્દ્રભાઈએ વિચાર્યું હોય અને એમાં સાબરકાંઠાને સેજ તરીકે પ્રસન્ન કર્યો હોય, ત્યારે શાકભાજીનો કેમ કરીને વધારે વધારે વાવેતર થાય, કેમ કરીને આપણે નિકાસ કરી શકીએ અને ખેડૂતોની બમણી આવક કેમ કરી શકીએ એનો મૂળ ધ્યેય હતો. અને એને જ્યારે આખા સતીશભાઈઓને જે આ મૂર્તિમંત કર્યો છે ત્યારે ખરેખર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. નરેન્દ્રભાઈના એકલાથી આ શક્ય ન હતું, માત્ર કિસાનો અને આવા પ્રગતિશીલ ખેડૂતોના આધાર ઉપર જ આપણે એમાં સફળતા મેળવી શકીએ. આવતા દિવસોમાં જેમ શ્રેષ્ઠ ક્રાંતિ પ્રગતિ મેળવી છે એમ શાક ફળ અને શાકભાજી પણ વિશ્વમાં નામના મેળવશે એવી આશા પણ રાખું છું. આજે ઈડર તાલુકાના ઈડર ફળ અને શાકભાજી ખરીદ બજાર સંઘનું ઉદઘાટન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં તમામ સહકારી મંડળના સૌ આગેવાનો, સભ્યો અને ખેડૂત મિત્રોએ અહીંયા આવીને આજે આટલું જબરદસ્ત જે ઉદઘાટન થયું છે એને સમર્થન આપ્યું છે અને ખૂબ એક ખુશીની લાગણી મારા ઈડર તાલુકામાં છે. અને સંસદ સભ્યશ્રીએ ખાસ આવીને આની અંદર અમારી જે આ આખી વિચારધારા છે એનું કેવી રીતે આગળ વધવું એનું માર્ગદર્શન પણ આપ્યું છે. એટલે સૌ જે અહીંયા આવ્યા ખૂબ ખૂબ આભાર. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, ઈડર.